તો બધાને જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધાય? બધા મજામાં જશો? તો અત્યારમાં જો સવારના 7 વાગ્યા અને અત્યારમાં આપણી બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. અત્યારમાં ફૂલ કડકડતી ઠંડી, એટલે જો સ્વેટર પહેરીને હું આવ્યો છું. અને અત્યારના પૂરમાં વાતાવરણ એકદમ ઠંડુ ઠંડુ છે. હલો, આપણે વ્લોગ કન્ટિન્યુ કરી. તો જો અત્યારના પૂરમાં એકદમ આકાશનો સીન જો તમે, તો આવો સીન છે અત્યારના પૂરમાં. અત્યારમાં જો બધે પંખીડા, જો બધે પંખીડા જ જોઈ છે. અહીંયા પંખીડા અત્યારમાં ફરે છે, જો જાય સમજાનું. તો મિત્રો, આજે આપણે જવાના છીએ જૂનાગઢમાં આવેલું ભૂતનાથ મંદિર. તો હાલો આપણે જઈએ. કેવડી મોટી મૂર્તિ છે, આપણે પહોંચી ગયા ફાઇનલી ભૂતનાથ મંદિર. જોયે કઈ શનિદેવ બેઠા છે, જય શનિદેવ. તો મારે દર્શન કરી લો શનિદેવની મૂર્તિ ના, શનિદેવની લિંગ. આની ઉપર બધા તેલ ચડાવે અને દર્શન કરે લો બધાની ઉપર. અહીંયા બહુ ઊંચો ઊંચો ઓટા ઉપર બેઠા. તમે બી આવો તો અહીંયા જરૂરથી આવજો. જો અહીંયા જોઈએ નાનકડો મંદિર. ભૂતનાથ મંદિરની નાનકડી લિંગ એકદમ પ્રાચીન અને જૂનામાં જૂની અને એકદમ પ્રસિદ્ધ લિંગ. તો આ બધી બહુ જૂની મૂર્તિઓ છે. શ્રી ભગવાન આ બધું ઓલ્ડ વર્ક બધું કરેલું હોય. દેવભર જાઓ, બધા જાઓ, બધું ઓલ્ડ વર્ક કરેલું હોય છે. આ બધું બધું પહેલાનું બધી કડાયું કરેલી હોય. તો અહીંયા અમે બેઠા છે ભગવાન. અને આમાં ઝાડકી જૂની, હજી ઘુમટમાં હજી જૂની, સાવ જૂના જૂનું મંદિર. આમ જા પછી જય ભૂતનાથ મહાદેવ. તો ચાલો મિત્રો, હવે હું કરું છું વ્લોગની એન્ડિંગ. અને આ ભૂતનાથ મંદિરમાં ઘણા પણ એવા ચમત્કારો થયા છે. અને હું તમને કહું છું કે અહીંયા તમે જે જૂનાગઢમાં આવો તો અહીંથી જરૂરથી આવજો. અને ખરેખર અહીંયા એકવાર જોવા જેવું છે. અને ભૂતનાથ મંદિરની એક સીટ પાછળ એક ગ્રાઉન્ડ પણ છે કે જ્યાં ત્યાં મેળા ભરાય છે. અને બસ, હલો આપણે કરું છું વ્લોગની એન્ડિંગ. તો ચાલો મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.